श्री स्वामी नारायण भगवान नी जय। श्रीमद भगवद गीता में जे बीजू प्रस्थान गणाय छे वेदांत दर्शन नू, एमा कई रीते अक्षर पुरुषोत्तम दर्शन समायु छे एनी चर्चा करीशु। श्रीमद भगवद गीता ए महाभारत में समायेलो ग्रंथ छे। उपनिषदों अने भगवद गीता में तफावत क्या पड़े छे? आपणे एम समझिए कि उपनिषदों ना वाक्यों एक वैज्ञानिक सिद्धांतों जेवा छे अने श्रीमद भगवद गीता ए सिद्धांतों ने जीवन सुधी लावी आपे छे। अर्जुन महारथी छे, महायोद्धा छे, परंतु एना जीवननी अंदर ज्यारे कर्तव्य बजावानी वात आवी अने पोताना जीवन में एक प्रश्न उभो थयो, ए कर्तव्य निष्ठामांथी चूक्यो, पाछो पड्यो, रड़वा लाग्यो, धनुषबाण छोड़ी दीधा, रथनी पाछळ जईने बेसी गयो, एवा समयनी अंदर इने एक जीवनों प्रश्न जारे उभो थयो त्यारे भगवान श्री कृष्ण जे तत्वज्ञान समझावीने ने उभो कर्यो छे एना कर्तव्य माटे, ए तत्वज्ञान एटले अक्षर पुरुषोत्तम दर्शन छे ए आजे आपणे जोवाना छीए। श्रीमद भगवद गीता में अक्षर पुरुषोत्तम दर्शन। हवे भगवद गीता ना 18 अध्यायों छे अने 700 श्लोक छे, परंतु अहींया आपणे 8मा अध्याय थी अक्षर पुरुषोत्तम दर्शन ने समझवा माटे प्रयत्न करिए। 8मा अध्याय ना पहला श्लोक में अर्जुन एक प्रश्न पूछ्यो छे, किम तत् ब्रह्म। आ रीते शुरुआत थाय छे, अध्यायनी शुरुआत आ शब्दों थी छे, किम तत् ब्रह्म, एटले के ते ब्रह्म शुं छे। હવે આ અર્જુનનો જે પ્રશ્ન છે એને જરા ઊંડાણથી સમજીએ, શબ્દો આપ જોઈ શકો છો, તે બ્રહ્મ શું છે, તત એટલે તે। આનો અર્થ એવો થયો કે અર્જુન જ્યારે આ પ્રશ્ન પૂછે છે એની પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ કંઈક બ્રહ્મ તત્વ વિશે વાત કરી હશે અને અર્જુનને ન સમજાય અને અર્જુને આ પ્રશ્ન પૂછ્યો હશે, કિમ તત્ બ્રહ્મ, તે બ્રહ્મ શું છે। તો શું કહ્યું ભગવાન શ્રી કૃષ્ણએ? તો આ 8મા અધ્યાયનો પહેલો શ્લોક છે, એની પહેલાં 7મા અધ્યાયના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે જરા મરણ મોક્ષાય માં આશ્રિત્ય યતંતિએ તે બ્રહ્મ તદ વિદુહ। ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે જરા એટલે વૃદ્ધાવસ્થા અને મરણ એટલે મૃત્યુ, એમાંથી છૂટવા માટે જે વ્યક્તિઓ ભગવાનના શરણે જાય છે, મામ આશ્રિત્ય યતંતિએ અને સાધના કરે છે, આવી વ્યક્તિઓ તે બ્રહ્મ તદ્વિદુહ। ખાસ તમે બ્રહ્મ શબ્દ ઉપર ધ્યાન આપજો, અર્થ તો ભગવાન શ્રી કૃષ્ણ કહેવાના છે, તે બ્રહ્મ તદ્વિદુહ, એ વ્યક્તિઓ બ્રહ્મને જાણે। એટલે 8મા અધ્યાયમાં તરત અર્જુને પ્રશ્ન પૂછ્યો, કિમ તત્ બ્રહ્મ। પણ એવું નથી કે ભગવાન શ્રી કૃષ્ણ 7મા અધ્યાયના અંતમાં જ એક જ વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને બ્રહ્મ તત્વની વાત કરી હોય। ભગવાન શ્રી કૃષ્ણ તો ગીતાનો આરંભ થાય છે એમના ઉપદેશોનો 2 અધ્યાયમાં, ત્યારથી લઈને બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને અર્જુનને સમજાવી રહ્યા છે। દાખલા તરીકે 2 અધ્યાય છે શ્રીમદ ભગવદ્ ગીતાનો, એ 2 અધ્યાયના અંતમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો આવે છે। સ્થિતપ્રજ્ઞ એટલે સ્થિતા પ્રજ્ઞા યસ્ય સહ, જેની પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ, વિચારો સ્થિર હોય એના લક્ષણો। દુનિયામાં મોટાભાગના પ્રશ્નો છે એ વૈચારિક અસ્થિરતાના પ્રશ્નો છે, નિર્ણયો ન લઈ શકવા, શંકામાં રહેવું, આ બધા વૈચારિક અસ્થિરતાના પ્રશ્નો છે। અર્જુન
એવી વૈચારિક અસ્થિરતામાં હતો અને એને પ્રશ્ન પૂછ્યો હતો, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. હે શ્રી કૃષ્ણ, સમાધિનિષ્ઠ સ્થિતપ્રજ્ઞના લક્ષણો શું છે? કા ભાષા, ભાષા એટલે લક્ષણો. અને કેવળ એને આટલા જ શબ્દોમાં પ્રશ્ન નથી પૂછ્યો, એ જીવંત વ્યક્તિમાં પ્રશ્ન પૂછે છે. સ્થિતધિ કિમ પ્રભાષેત, એ કઈ રીતે બોલતો હોય? આનો અર્થ એ થયો કે સ્થિર બુદ્ધિવાળી વ્યક્તિઓ બોલતી પણ હોય છે. સ્થિતધિ કિમ પ્રભાષેત, કિમાસીત, એ કઈ રીતે બેસતો હોય. વ્રજેત કિમ, એ કઈ રીતે ચાલતો હોય. તો સમાધિનિષ્ઠ પુરુષો કેવળ બેઠા જ હોય, કંઈ ક્રિયા કરતા જ ન હોય, ધ્યાન જ કરતા હોય એમ નથી. અર્જુને તો એ કઈ રીતે ચાલતા હોય, કઈ રીતે બોલતા હોય એમાં તમે મને સમજાવો, આવો પ્રશ્ન પૂછ્યો છે. એ સ્થિતપ્રજ્ઞના લક્ષણો સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણએ 18 શ્લોકોમાં સુંદર ઉત્તરો આપ્યા છે કે એના જીવનનું વલણ કેવું હોય. તો પ્રજાહતિ યદા કામાન, બધી જ કામનાઓને, લૌકિક કામનાઓનો ત્યાગ કરીને જીવન જીવતો હોય, જેના જીવનની અંદર ક્રોધ ન હોય, માન ન હોય, સમભાવ હોય, આ પ્રકારના શબ્દો આપીને, જુદા જુદા દૃષ્ટાંતો આપીને, કાચબાનું દૃષ્ટાંત આપે છે કે જેમ કાચબાને અડી એને એના પગને મોઢુંને બધું સંકેલી લે, એ રીતે જે પોતાની ઇન્દ્રિયોની વૃત્તિઓનો સંકેલી લે તો સમજવું એ સ્થિતપ્રજ્ઞ છે. આ રીતે વાત કરતાં કરતાં બધું જ પૂરું થયું એનો ઉપસંહાર ભગવાન શ્રી કૃષ્ણ પોતે કરે છે 18 શ્લોકો બોલીને. એના છેલ્લા શ્લોકની અંદર, બીજા અધ્યાયનો 72મો શ્લોક છે, એમાં પહેલી વાર ભગવદ્ ગીતામાં બ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો છે, જે અત્યારે આપણે એનો વિચાર કરીએ છીએ. ઉપસંહાર કરે છે સ્થિતપ્રજ્ઞતાના લક્ષણોનો અને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ. હે અર્જુન, આ મેં જે લક્ષણો સ્થિતપ્રજ્ઞના, સમાધિનિષ્ઠ પુરુષના જે લક્ષણો કહ્યા, એને બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મની સ્થિતિ કહેવામાં આવે છે. બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મની સ્થિતિ. બ્રહ્મની સ્થિતિ એટલે શું? બ્રહ્મની જીવન પદ્ધતિ. બ્રહ્મ આ પ્રકારનું જીવન જીવતા હોય છે. હવે અત્યારે એ વાક્ય ઉપર આપણે વધારે વિચાર નથી કરવો, અત્યારે આપણે એટલું જ સમજીએ, ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને ઉપદેશ આપે છે. ત્રીજા અધ્યાયનો 15મો શ્લોક છે, એમાં ભગવાન શ્રી કૃષ્ણએ ફરીથી બ્રહ્મ શબ્દનો પ્રયોગ કર્યો. તસ્માત સર્વગતમ બ્રહ્મ, આ બ્રહ્મ છે એ સર્વગત એટલે બધે જ વ્યાપીને રહ્યું છે. ચોથા અધ્યાયનો 24મો શ્લોક છે, એના એક જ શ્લોકની અંદર 6 વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો છે. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિહિ, બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ, બ્રહ્મેવ તેન ગંતવ્યમ, બ્રહ્મકર્મ સમાધિના. 6 વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ ચોથા અધ્યાયનો આ 24મો શ્લોક છે. પાંચમા અધ્યાયના 21મા શ્લોકમાં ફરી બ્રહ્મ શબ્દનો પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે અને વાક્ય એવું બોલે છે, સ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. જે વ્યક્તિ બ્રહ્મના યોગથી યુક્ત બને છે એને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી છઠ્ઠો અધ્યાય, જેમાં યોગીના લક્ષણ છે, યોગના લક્ષણ છે, યોગ સાધનાનું નિરૂપણ કર્યું છે, એમાં પણ એમ કહેવામાં આવ્યું કે યોગી બ્રહ્મભૂત બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ. જો બ્રહ્મ શબ્દ સંભળાય છે ને. અને સાતમા અધ્યાયમાં મેં પહેલાં કહ્યું એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જરા મરણ મોક્ષાય મામ આશ્રિત્ય યતંતીએ તે બ્રહ્મ તદ્વિદુ. પાછો બ્રહ્મ શબ્દ આવ્યો. વારંવાર બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જીવન જીવવાની પદ્ધતિ સમજાવે છે. એટલે અર્જુનને થયું કે ભગવાન શ્રી કૃષ્ણ આ શબ્દનો વારંવાર પ્રયોગ કરે છે અને મને કહી રહ્યા છે, એટલે એને આઠમા અધ્યાયમાં આ પ્રશ્ન પૂછ્યો, કિમ તત્ બ્રહ્મ. આઠમા અધ્યાયનો પહેલો શ્લોક એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનું લગભગ મધ્ય,
700 શ્લોકોની ગીતા છે અને આ લગભગ 310મો શ્લોક છે. અડધી ગીતા પૂરી થઈ ગઈ. હા, ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયથી બ્રહ્મની વાત કરે છે અને પહેલાં એ પૂછ્યું 8મા અધ્યાયમાં કે તમે મને બ્રહ્મની વાત કરો છો પણ છે શું એ તો કહો. ખરેખર ભગવાન શ્રી કૃષ્ણને થયું હશે કે એટલે બીજા અધ્યાયમાં પૂછવું જોઈએ. મને તો એમ કે તું માથું હલાવે છે એટલે સમજતો હોઈશ બધું. તો મેં તો કેટલા ઉત્સાહમાં એક એક શ્લોકમાં 6-6 વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ કર્યો. પણ સ્વાભાવિક છે કે શરૂઆતના શ્લોકો, શરૂઆતના અધ્યાયોમાં તો અર્જુન રડે છે. રડતા માણસને કોઈ સમજાવતું હોય ને તો સમજાવનારને ખબર હોય કે શું સમજાવે છે, પણ પહેલાંને કંઈ જ ન ખબર પડે. એ હા એ પાડતો હોય, કદાચ ના એ પાડતો હોય. ધીમે ધીમે એની મૂંઝવણ દૂર થાય છે એટલે એને પ્રકાશ થાય છે અંદર. એને લાગ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ બહુ જ એક અગત્યના તત્વની વાત કરે છે. એને લાગ્યું કે આ શબ્દ કંઈક ભગવાન માટે પણ હોય એવું નથી લાગતું, ને તો અર્જુન પ્રશ્ન ન પૂછે. એને જો લાગ્યું કે આ પરમાત્માની જ વાત છે તો આ પ્રશ્ન જ ન આવત. એટલે એને પૂછ્યું કિમ તત્ બ્રહ્મ. એટલે જો આ વાક્યમાં અર્જુનનો પ્રશ્ન છે એમાં તત શબ્દ છે અને ગુજરાતીમાં તે બ્રહ્મ શું, એ એક તે શબ્દ છે ને, એટલે કેટલી બધી વાત એને યાદ કરી છે અહીંયા. કે તમે મને જે વારંવાર બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને જે તત્વ સમજાવવા માગો છો એ છે શું? એટલે હવે નવેસરથી વાત શરૂ કરવાની. બ્રહ્મ શબ્દનો અર્થ પૂછ્યો એટલે સ્વાભાવિક છે એને બ્રહ્મ શબ્દથી જવાબ તો ન જ અપાય. કોઈ માણસને આપણને કોઈ પ્રશ્ન પૂછે કે કળશ એટલે શું, તો મારે એમ કહેવાય કે કળશ એટલે કળશ? તો એને કંઈ સમજાય જ નહીં. હવે તમે જુઓ નીચે અહીંયા દેખાય છે ભગવાન શ્રી કૃષ્ણનો ઉત્તર છે. 8મા અધ્યાયના પહેલા શ્લોકમાં પ્રશ્ન છે કિમ તદ બ્રહ્મ. 8મા અધ્યાયના 3જા શ્લોકમાં જવાબ છે. એ જવાબમાં બ્રહ્મ શબ્દની જગ્યાએ એક બીજો શબ્દ વાપર્યો છે અને બીજો શબ્દ આપણા માટે એટલે આનંદપ્રદ છે કે ત્યાં આપણને અક્ષર પુરુષોત્તમ દર્શનના દર્શન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો અક્ષરમ બ્રહ્મ પરમમ. જે અક્ષર છે એ જ બ્રહ્મ છે. બંને શબ્દોને ભેગા કરીએ એટલે એને અક્ષર બ્રહ્મ કહેવાય. એટલે આ તત્વના 3 નામ પડે છે, અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આ બધા શબ્દો વાપર્યા, પણ અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે જોઈએ છીએ એટલે ભગવાન શ્રી કૃષ્ણે બહુ સ્પષ્ટ શબ્દમાં બ્રહ્મ શબ્દના પર્યાય તરીકે એટલે કે એ જ અર્થવાળો બીજો શબ્દ આપ્યો. હવે એમણે વિચાર કર્યો કે પાછો આ 18મા અધ્યાયમાં પૂછે નહીં કે અક્ષર શું છે, એટલે એમણે તરત જ એ જ અધ્યાયની અંદર 8મો અધ્યાય એમાં અક્ષરનો મહિમા કહ્યો છે. યદક્ષરમ વેદવિદો વદંતી વિશંતિ યદ યતયઃ વીતરાગાઃ યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતિ તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્યે. ભગવાન શ્રી કૃષ્ણના વાક્યો છે, શ્રીમદ ભગવદ્ ગીતાના વાક્યો છે. 8મા અધ્યાયનો 11મો આ શ્લોક છે. વેદોને જાણનારા વિદ્વાનો પણ જેનું પ્રતિપાદન કરે છે, આસક્તિ વિનાના સંયમીઓ જેમાં પ્રવેશ કરે છે અને જેને ઈચ્છનારાઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે, એવું એ અક્ષર દિવ્ય સ્થાન છે. તે સ્થાન વિશે તને હું ટૂંકમાં કહીશ. યદ અક્ષરમ વેદવિદો વદંતી. બહુ વખત પહેલાં સ્વામિનારાયણ પ્રકાશમાં આપણા હર્ષદભાઈ દવે, આપણા હરિભક્ત જેમણે બધા જીવનચરિત્રો લખ્યા, એમણે આ શીર્ષકથી એક લેખમાળા લખી હતી, યદ અક્ષરમ વેદવિદો વદંતી. આનો બીજો એક અર્થ એવો પણ નીકળે છે, યદ અક્ષરમ વેદવિદો વદંતી. વેદવિદો એટલે વેદવિદહ, વેદના જાણકારો. સાચો વેદનો જાણકાર છે એ અક્ષરના મહિમાનું ગાન કરે છે. આ શ્લોકનું તાત્પર્ય. આનો અર્થ કે કોઈ વ્યક્તિ અક્ષરને ન જાણતો હોય તો એ વેદોનો પણ જાણકાર નથી. કદાચ એને વેદો કંઠસ્થ હોય,
વેદના મંત્રો બોલતો હોય, વેદનું નિરૂપણ પણ કરતો હોય, પણ જો અક્ષર તત્વને ન સમજતો હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાના વાક્ય પ્રમાણે એ સાચા અર્થમાં વેદનો જાણનાર નથી. આ વાક્યનો બીજો અર્થ એમ પણ નીકળે છે કે સાચો વેદનો જાણનાર, વેદના અર્થોને જાણનાર એ જ છે કે જે અક્ષરને પણ જાણે છે. યદ અક્ષરમ વેદવિદો વદંતિ. બ્રહ્મ શબ્દના જવાબમાં અક્ષર શબ્દ આવ્યો અને અક્ષર શબ્દનો આ મહિમા આવ્યો. આઠમા અધ્યાયનું નામ પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં અક્ષર બ્રહ્મયોગ છે. અહીંયા આપણે એક ધ્યાનમાં લેવા જેવી બાબત શું છે, આ અક્ષર તત્વની વાત થઈ આઠમા અધ્યાયમાં. બ્રહ્મ શબ્દના ઉત્તરરૂપે અક્ષર શબ્દ અહીંયા આવ્યો છે. હવે ગીતાનો આ બ્રહ્મ શબ્દ કે અક્ષર શબ્દ એ પુરુષોત્તમનો વાચક નથી, પરબ્રહ્મનો વાચક નથી, એવું પાછું ભગવદ્ ગીતામાં જ લખ્યું છે. તો અક્ષરની વાત થઈ, હવે આપણે પુરુષોત્તમનો વિચાર કરીએ. પુરુષોત્તમ યોગ, શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયને પુરુષોત્તમ યોગ કહેવામાં આવે છે. હવે થોડીવાર માટે પુરુષોત્તમ શબ્દને જરા સમજીએ. આપને પુરુષોત્તમ શબ્દમાં બે શબ્દો સંભળાય છે, સંભળાય છે. એક પહેલો શબ્દ છે પુરુષ અને બીજો શબ્દ છે ઉત્તમ. આમ સહજતાથી સમજાય એવું વાત છે કે પુરુષોત્તમ એટલે પુરુષ કરતાં ઉત્તમ. અહીંયા જે પુરુષ શબ્દ વપરાયો છે એ લોકની અંદર જેમ સ્ત્રી પુરુષ જાતિવાચક શબ્દ છે એવું નથી, એ તત્વ માટે વપરાતો શબ્દ છે. શું એ પુરુષ શબ્દનો અર્થ છે અને શું પુરુષોત્તમ છે આપણે વિવરણ કરવાની જરૂર નથી. શ્રીમદ ભગવદ્ ગીતા પોતે જ પુરુષોત્તમ શબ્દનો અર્થ સમજાવે છે. આ બહુ જ એક વિશેષ બાબત શ્રીમદ ભગવદ્ ગીતામાં જોવા મળે છે. લોકો પુરુષોત્તમ શબ્દને ગમે તેમ નિરૂપી ન નાખે એટલે ભગવાન શ્રી કૃષ્ણએ 15મા અધ્યાયના 3 શ્લોકો છે, 16મો 17મો અને 18મો, એમાં વ્યાકરણની ભાષામાં કહીએ તો એમ કહેવાય પુરુષોત્તમ શબ્દની વ્યુત્પત્તિ આપી છે. વૈદિકોની ભાષામાં કહેવું હોય તો એમ કહેવાય પુરુષોત્તમ શબ્દની નિરુક્તિ આપી છે, નિર્વચન કર્યું કેવી રીતે પુરુષોત્તમ શબ્દ બન્યો. તમે જુઓ અહીંયા એક શ્લોક લખ્યો છે, દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરસ સર્વાણી ભૂતાની કૂટસ્થ અક્ષર ઉચ્યતે. પુરુષોત્તમ શબ્દમાં પહેલો શબ્દ પુરુષ છે. એ પુરુષ એટલે શું, શું સમ ભગવાન શ્રી કૃષ્ણ કહેવા માગે છે પુરુષ શબ્દથી, એ આ શ્લોકમાં લખ્યું, દ્વૌ ઇમૌ પુરુષૌ લોકે. આ લોકમાં બે પ્રકારના ચેતનો છે, પુરુષ એટલે આત્માઓ. કયા બે પ્રકાર છે, ક્ષરશ્ચ અક્ષર એવ ચ, એક તો ક્ષર અને બીજા અક્ષર, બે પ્રકારના પુરુષ. એમાં ક્ષર એટલે કોણ એની વાત લખે છે. ક્ષર સર્વાણી ભૂતાની, સંસ્કૃતમાં એવું લખ્યું સર્વાણી ભૂતાની, એનો અનુવાદ નીચે જુઓ, તેમાં હમણાં કે પહેલાં જેને પણ માયાનું બંધન થયું છે તે બધા જ આત્માઓને ક્ષર કહેવામાં આવે છે. ઉપર શ્લોકની અંદર ક્ષર સર્વાણી ભૂતાની એવું લખ્યું છે. સર્વભૂત એટલે જીવ પ્રાણી માત્ર, જીવ પ્રાણી શબ્દ બોલીએ ને આપણે, ભૂત શબ્દ જેને શરીર મળે એને એના માટે વપરાય છે. શરીર એને જ મળે જેને માયાનું બંધન હોય. તો જે જે માયાથી બંધાયેલા આત્માઓ છે હમણાં કે પહેલાં, હમણાં એટલે અત્યારે જે સંસારમાં ભટકતા જીવો એ બધા, પહેલાં એટલે અત્યારે મુક્ત થઈ ગયા હોય પણ ક્યારેક એને માયાનું બંધન હોય, એ બધા જ આત્માઓ જેને માયા વળગી છે એને ક્ષર કહેવામાં આવે છે. આમ તો આત્મા પોતે અવિનાશી છે, નિત્ય છે, એનો જન્મ પણ થતો નથી, એની મૃત્યુ પણ થતું નથી, પણ માયા છે ને એ અનિત્ય છે, એ ક્ષર છે. તો માયાનું બંધન આવે છે એટલે એ માયાના બંધનથી યુક્ત બને એટલે એવા આત્માઓને પણ ક્ષર કહે છે. બે પ્રકારના પુરુષોમાં એટલે કે બે પ્રકારના ચેતનોમાં એક આત્માઓ જેને માયા વળગી.
બીજું કોણ છે? અને જે કૂટસ્થ, જે કહેતા નિર્વિકાર છે, કૂટસ્થ અક્ષર ઉચ્યતે, જે નિર્વિકાર છે, સદાય માયાથી પર છે, તે અક્ષર છે, જેને ક્યારેય માયાનું બંધન થયું નથી, એ અક્ષર કહેવામાં આવે છે. હવે અહીંયા સમજવાની બાબત શું છે? પુરુષ શબ્દના બે અર્થ, ક્ષર અને અક્ષર. ક્ષર એટલે કે માયાથી બદ્ધ આત્માઓ, અક્ષર એટલે જેને ક્યારેય માયા વ્યાપી નથી એવું એક કૂટસ્થ નિત્ય નિર્વિકારી તત્વ. ફરીથી તમે એક નજર ફેરવો આ શ્લોક ઉપર. એમાં એકવચન અને બહુવચનની એક કરામત છે. એ મને ખ્યાલ છે કે આપ સંસ્કૃત નહીં ભણ્યા હો અથવા ઓછું ભણ્યા હશો, પણ આ બાબત ઉપર એક નજર નાખવા જેવી છે. હું તમને સમજાવીશ એ શું છે. સંસ્કૃત શ્લોકમાં ક્ષરની વાત જ્યારે કરી, બે પ્રકારના પુરુષોમાંથી, પુરુષ એટલે આ ચેતનોમાં એક પ્રકાર એવો છે ક્ષર, જેને કહેવામાં આવે છે ક્ષર સર્વાણી ભૂતાની. ક્ષર એની વાત કરી ત્યારે સર્વાણી ભૂતાની છે ને, એ બહુવચન છે એટલે ઘણા બધા છે. અને અક્ષરની વાત લખીને કૂટસ્થ અક્ષર ઉચ્યતે, એ એક વચન છે. આનો અર્થ એ થયો કે ક્ષર ઘણા બધા છે અને અક્ષર એક જ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક છે આ. અને નહીં નહીં તો એ 100 પંડિતો આની ચકાસણી કરી આપણે કયા પછી, કે બરાબર જ છે ને, જોયે કે સારું છે, તો બહુવચન જ છે, તો એક વચન જ. એટલે ભગવાન શ્રી કૃષ્ણે ભૂલ નથી કરી પાછી, ઘણા એવા ત્યાં સુધી ભૂલ પહોંચાડે કે આમને કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે. ક્ષર ઘણા બધા, જીવો ઘણા બધા છે, માયાથી બંધાયેલા ઈશ્વરો ઘણા બધા છે, અક્ષર એક જ છે. આ તો ફક્ત પુરુષોત્તમમાંથી પુરુષ ભાગ ચાલે છે, દેખાય છે ને, દ્વૌ ઇમૌ પુરુષૌ લોકે. એ વાત પૂરી થઈ, બે પ્રકારના પુરુષ છે, ઉત્તમ કોણ છે? આ વાક્ય ત્યાર પછીનો તરતનો શ્લોક, ઉત્તમઃ પુરુષસ્તુ અન્યઃ, તરત સમજાય એવા શબ્દો છે. ઉત્તમ પુરુષ છે ને એ તો જુદો જ છે, અન્ય એટલે બીજો જ છે. બીજો એટલે કોનાથી બીજો? આગળ જે ક્ષરની વાત થઈ ને, ક્ષર અને અક્ષર, એના કરતાં જુદો બીજો જ છે અન્ય. હા, એને શું કહેવામાં આવે છે? પરમાત્મા ઇતિ ઉદાહૃત, એને પરમાત્મા કહેવામાં આવે છે. એટલે ક્ષર અને અક્ષરથી જે જુદો છે એ પરમાત્મા છે. હજી પુરુષોત્તમ શબ્દ સુધી નથી પહોંચ્યા. પરમાત્મા એક પુરુષોત્તમ શબ્દનો પર્યાય શબ્દ છે. એટલે જો અહીંયા લખ્યું, ઉત્તમ પુરુષસ્તુ અન્ય પરમાત્મા ઇતિ ઉદાહૃત, ઉત્તમ પુરુષ તો જુદો જુદા છે જેને પરમાત્મા કહેવામાં આવે છે. બહુ સ્પષ્ટ ભેદ કરી દીધો. હવે એમને પુરુષોત્તમ શબ્દ કરવો છે એટલે ત્યાર પછીના શ્લોકમાં એમ કહે છે, યસ્માત ક્ષરમ અતિતોહમ અક્ષરાદ અપિચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. આપણને સમજવામાં અનુકૂળ આવે એટલે સંધિઓ છૂટી પાડીને, એક એક શબ્દો છૂટા પાડીને અહીંયા દર્શાવવામાં આવ્યા. શું કહે છે? હું ક્ષરથી પર છું. ક્ષરમ અતીત, અતીત એટલે પર, ક્ષરાતીત. હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ પર છું એટલે અક્ષરાતીત. ક્ષર અને અક્ષરથી પર છે એટલે, આ એટલે શબ્દ બહુ અગત્યનો છે, એટલે જ લોકમાં અને વેદમાં પુરુષોત્તમ કહેવાઉં છું. આમાં એ સાબિત થયું કે ભગવાનને જો આપણે પુરુષોત્તમ કહેતા હોઈએ તો ક્ષર અને અક્ષરની ખબર ન પડે ત્યાં સુધી પુરુષોત્તમની ખબર ન જ પડે. શબ્દના અર્થમાં જ બેઠા છે. તો ક્ષરની બહુ ચર્ચા અત્યારે નથી કરવી, આપણે અક્ષરની વાત કરવા બેઠા છીએ. પુરુષોત્તમ શબ્દ પોતે અક્ષર પુરુષોત્તમ દર્શન લઈને બેઠો છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય, હમણાં આપણે વાત કરી હતી 8મા અધ્યાયની, જ્યારે વાત થઈ ત્યારે એક વાત આપણે એવી કરી હતી કે શ્રીમદ ભગવદ્ ગીતાનો અક્ષર શબ્દ પુરુષોત્તમનો વાચક નથી. એનું કારણ આ 15મા અધ્યાયના શ્લોકમાં દેશે
કે પુરુષોત્તમ તો અક્ષરથી પર છે, અક્ષર પુરુષોત્તમ કરતાં ન્યૂન છે. હવે આમ પાછા પાછા જાઓ ને ગીતામાં તો શું સાબિત થાય? 15મા અધ્યાય એવું નક્કી કર્યું કે અક્ષર કરતાં પુરુષોત્તમ પર છે, એટલે અક્ષર અને પુરુષોત્તમ એક નથી. એ અક્ષર શબ્દનો ઉલ્લેખ પહેલી વાર ભગવાન શ્રી કૃષ્ણે કર્યો 8મા અધ્યાયમાં પહેલી વાર, એટલે કે બ્રહ્મ શબ્દના જવાબ તરીકે. તો એ અક્ષર શબ્દ આવ્યો છે બ્રહ્મ શબ્દની જગ્યાએ, એટલે અક્ષર શબ્દનો અર્થ થાય બ્રહ્મ. એટલે એનો અર્થ એવો થાય કે બ્રહ્મ શબ્દનો અર્થ પણ પુરુષોત્તમ નથી, એટલે કે પરબ્રહ્મ નથી. તો જે રીતે અક્ષરાતીતને અક્ષરથી જે પર છે એને પુરુષોત્તમ કહેવાય, એ રીતે બ્રહ્મથી જે પર છે એને પરબ્રહ્મ કહેવાય. એને બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ, આ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. આમાં એક પણ સ્વામિનારાયણ ભગવાનનું વચન હજી વચ્ચે લાવ્યા નથી એક પણ સંદર્ભમાં. આ શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દોનું ભાષ્ય પણ નથી, એનો અનુવાદ છે, ભાષાંતર છે, ફક્ત ગુજરાતી કર્યું. અને આપ પણ જો સમજી શકતા હો, સમજાય છે ને આટલા થોડાક શબ્દોને ગુજરાતી જોઈને ખબર પડે છે ને, એટલે સમજવું, સંસ્કૃત ભણેલાને તો ખબર પડી જ જાય, અને સંસ્કૃત ભણેલાને ખબર પડે એટલે સમજી જ જવાનું, જે વેદાંત ભણ્યો એને ખબર પડી જ જાય. અને વેદાંત ભણ્યો ને પંડિત હોય ને આ વાત તમે કરો ને એટલે એ પગે લાગે કે અક્ષર પુરુષોત્તમ બરાબર છે. અને સાચા પંડિતો અત્યાર સુધી ખૂબ જ પ્રેમથી આપણને સ્વીકાર્યા છે. જે લોકોમાં વિવેક છે, બુદ્ધિ છે, શાસ્ત્રોનો મહિમા છે અને દ્વેષ નથી, એ લોકો બહુ જ પ્રેમથી કહે છે કે તમારા સંપ્રદાયનો જે આ સિદ્ધાંત છે અક્ષર પુરુષોત્તમ દર્શન, એ ખરેખર વૈદિક સનાતન દર્શન છે. જોઈએ છે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં, તો આ વાતથી આપણે 8મા અને 15મા અધ્યાયના આધારે ટૂંકમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં અક્ષર પુરુષોત્તમ જોયું, ફલિતાર્થ શું થયો ભગવદ્ ગીતાનો, નીચેની બાબતો આપણે સમજી શકીએ છીએ. એક, ક્ષર અને અક્ષર પુરુષ છે. બે, ક્ષર અને અક્ષર એવા પુરુષ કરતાં ઉત્તમ એ પુરુષોત્તમ પરમાત્મા છે. સાર એટલો જ થયો, ક્ષર અને અક્ષરથી પર પુરુષોત્તમ છે. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં અક્ષર પુરુષોત્તમ દર્શનના દર્શન થાય છે. બીજું પ્રસ્થાન પૂર્ણ થયું. હવે આપણે બ્રહ્મસૂત્રની વાત જાણીએ. આ તૃતીય પ્રસ્થાન છે, એને તર્ક પ્રસ્થાન કહેવામાં આવે છે. બંને કરતાની પદ્ધતિ જુદી છે. ઉપનિષદોની વાતો આપણે જાણી, ઉપનિષદો તો સ્વતઃ પ્રમાણ છે. ઉપનિષદોને ક્યારે એમ ન પૂછાય કે તમે જે કહો છો એ સાચું કે ખોટું, એ બોલે એ સાચું જ હોય. શ્રીમદ ભગવદ્ ગીતા એ સંપૂર્ણપણે ઉપનિષદોને અનુસરે છે. એના માટે સંસ્કૃતમાં એક શબ્દ વપરાય છે, ઉપબ્રહ્મણ, એટલે પુષ્ટિ કરવી. જે કંઈ વાતો ઉપનિષદોમાં થઈ એ જ વાતોને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પુષ્ટિ આપવામાં આવી અને જીવન સુધી લાવવામાં આવી. બ્રહ્મસૂત્ર એક એવી વસ્તુ છે કે જ્યાં ચકાસણી થાય છે, પરીક્ષણ થાય છે, તર્કનો ઉપયોગ થાય છે, ચર્ચા થાય છે, એમાં પૂર્વપક્ષ આવે, એમાં શંકાઓ આવે, એનું સમાધાન આવે, સમાધાનના કારણો આવે, ફરીથી એમાં પ્રશ્નો આવે, એક તર્ક શૈલીનો ઉપયોગ છે. એટલે આ જે બ્રહ્મસૂત્રો છે એને તર્ક પ્રસ્થાન કહેવામાં આવે છે. આપણે અત્યારે જોવાના છીએ બ્રહ્મસૂત્રોમાં અક્ષર પુરુષોત્તમ દર્શન. સૂત્ર એને કહેવાય કે જ્યાં ટૂંકમાં ઓછા શબ્દોની અંદર સિદ્ધાંતોને સમાવવામાં આવે. એનું કારણ એટલું હોય છે કે સૂત્રાત્મક રીતે સિદ્ધાંતોને ભેગા કરે ને પછી એનું સ્મરણ કરે, એનો પાઠ કરે, એટલે સહેલાઈથી એને આપણે યાદ રાખી શકીએ. વ્યાસજીએ બ્રહ્મસૂત્રો લખ્યા, એમાં એમણે સંક્ષિપ્તમાં આ બધા તત્વજ્ઞાનનો સંગ્રહ કર્યો. એનું પહેલું સૂત્ર એમણે લખ્યું છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અતઃ બ્રહ્મ જિજ્ઞાસા, એમ ત્રણ શબ્દો અહીંયા દેખાય છે. આ શ્લોક, આ સૂત્રનો અર્થ થાય છે, તેથી હવે
બ્રહ્મજ્ઞાનની ઈચ્છા કરવામાં આવે છે. બ્રહ્મ જિજ્ઞાસા એ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા. બ્રહ્મ જ્ઞાન ત્યાં પડ્યું છે, બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન એટલે બ્રહ્મને જાણવું. બ્રહ્મસૂત્ર બ્રહ્મ શબ્દના કેવા અર્થો છે અને એના ગુણ અને ઐશ્વર્ય કેવા છે અને શા માટે છે એની સ્પષ્ટતા કરતો ગ્રંથ છે, સૂત્રાત્મક ગ્રંથ. પહેલું જ સૂત્ર અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે અહીંયા નીચે એનો વિગ્રહ મૂકવામાં આવ્યો છે. વિગ્રહ એટલે શું? સંસ્કૃત શબ્દ છે. કોઈ જોડાયેલા શબ્દો હોય એને છૂટા પાડવા, એને વિગ્રહ કહે. બ્રહ્મની જિજ્ઞાસા, બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મની જિજ્ઞાસા. સંસ્કૃતની અંદર અહીંયા લખ્યું જો, બ્રહ્મણોહો જિજ્ઞાસા ઇતિ બ્રહ્મ જિજ્ઞાસા. એટલે કે બે બ્રહ્મની જિજ્ઞાસા એટલે બ્રહ્મ જિજ્ઞાસા. દ્વિવચન, બે બ્રહ્મ. આ વાત જ્યારે જ્યારે પંડિતો સાંભળે છે કે આ બે બ્રહ્મ ક્યાંથી આવ્યા, એટલે આપણે સ્પષ્ટતા કરવી પડે કે બે બ્રહ્મની વાત છે, બે ભગવાનની વાત નથી. બે પ્રકારના બ્રહ્મ છે જે શાસ્ત્રોમાં વર્ણવેલા છે, એક અક્ષર બ્રહ્મ અને બીજા પરબ્રહ્મ. અક્ષર બ્રહ્મની વાત હમણાં આપણે ગીતાને ઉપનિષદમાં જોઈ, એનાથી પર છે, એ પરબ્રહ્મ છે. બે પ્રકારના બ્રહ્મ. સૂત્રનો સ્વભાવ શું છે કે હંમેશા એ ટૂંકમાં બોલે. એક જ બ્રહ્મ શબ્દથી બે તત્વોની વાત કરી, કારણ કે બંનેના સ્વરૂપ અને સ્વભાવ ઉપનિષદ ગીતા વગેરે શાસ્ત્રોની અંદર સરખી રીતે વર્ણવેલા છે. એટલે પહેલાં જ સૂત્રમાં જ્યાં પ્રતિજ્ઞા કરે છે ત્યાં એક જ બ્રહ્મ શબ્દથી બે પ્રકારના બ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, એનો સમાવેશ કર્યો. આ સૂત્રની ચર્ચા જ્યારે પંડિતો સાથે થાય ત્યારે આમ સેજે સેજે થાય કે આ બે પ્રકારના બ્રહ્મ કઈ રીતે થાય. એ વખતે એક એવો તર્ક વાપરવામાં આવે છે કે પરબ્રહ્મ શબ્દ છે, બરાબર, આપણે બધા જ વાપરીએ છીએ પરબ્રહ્મ, પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ પરમેશ્વર, બરાબર, આ બધા શબ્દોનો અર્થ જાણીએ છીએ. બધા શબ્દોનો એક અર્થ કેવો હોય તો ભગવાન, સેલો શબ્દ, લોકમાં વધારે વપરાતો શબ્દ. આ બધા જ શબ્દોની અંદર તમે જોશો ને તો તત્વજ્ઞાન બેઠું છે. તત્વજ્ઞાન એટલે તત્વોને સમજાવે છે. પરબ્રહ્મ શબ્દ જ્યારે બોલીએ તો એનો અર્થ એવો થાય, પર એટલે મોટું, શ્રેષ્ઠ, અને બ્રહ્મ મોટું, બ્રહ્મ શ્રેષ્ઠ, બ્રહ્મ. આનો બીજો અર્થ શું થયો ખબર પડી તમને? થોડો વિચાર હોય એટલે, એક નાનું તો હોવું જોઈએ. એક જ બ્રહ્મ હોય તો પરબ્રહ્મ બોલાય. એક જ દીકરો હોય કોઈને અને પરિચય આપે કોકને તો એમ કે આ મારો મોટો દીકરો છે, એટલે અલા ભાઈ પૂછે કે નાના કેટલા છે. એક જ દીકરો હોય તો એમ કહેવાય કે આ મારો દીકરો છે. શાસ્ત્રોમાં જ્યારે પરબ્રહ્મ શબ્દનો પ્રયોગ થાય છે ત્યાં જ આપણને આમ વિચાર થવો જોઈએ કે નાનું બ્રહ્મ કયું છે. અપરબ્રહ્મ એને શું કહેવાય? અપરબ્રહ્મ. એક પર છે અને બીજું અપરબ્રહ્મ છે. એક સરસ શ્રુતિ અહીંયા તમે જુઓ, પ્રશ્નોપનિષદનું વાક્ય છે. પ્રશ્નોપનિષદ એમાં છ પ્રશ્નો છે, છ શિષ્યોએ પૂછેલા છ પ્રશ્નો છે અને એ છ છ પ્રશ્નના ઉત્તર પીપલાદ નામના ગુરુ છે એ આપે છે. એમાં પાંચમો પ્રશ્ન છે જે પૂછનારો છે સત્યકામ નામનો શિષ્ય. અને સત્યકામ નામના શિષ્યએ પ્રશ્ન એવો પૂછ્યો છે ત્યાં કે હે ગુરુદેવ, કોઈ વ્યક્તિ ઓમકારનું આલંબન લે, એટલે કે ઓમકારનું ઉચ્ચારણ કરે અને પછી ધ્યાન કરે, ઓમકારમ આલંબ્ય અભ્યધ્યાયિત, અને ધ્યાન કરવા બેસે, એટલે એમ સમજો કે ધ્યાન કરવા બેઠો છે અને ધ્યાન કરતી વખતે ઓમ એમ બોલે છે. આ રીતે ધ્યાન કરતો મનુષ્ય કતમમ વાવસ લોકમ જયતીથી, એને કયા પ્રકારના લોકની પ્રાપ્તિ થાય, એને કેવું ફળ પ્રાપ્ત થાય, આ પાંચમો પ્રશ્ન છે પ્રશ્નોપનિષદનો. એના ઉત્તરમાં
પીપલાદે જે વાક્ય કહ્યું એ વાક્ય અહીંયા લખ્યું છે. પીપલાદે સીધો ઉત્તર નથી આપ્યો, એણે પૂછ્યું કે સત્યકામ, ઓમકારનું આલંબન લઈને ધ્યાન કરવાની તું વાત કરે છે, પણ ઓમકારનો અર્થ શું છે એ તને ખબર છે? ના. એટલે પહેલી વાત તો એ થઈ કે પીપલાદ એમ કહેવા માગે છે ઓમકાર, ઓમ આપણે જે નાદ કરીએ છીએ એ કેવળ ધ્વનિ નથી, સાઉન્ડ. ઘણા કે ઓમકાર આપણે બોલીએ એટલે અંદર બધું આમ હલે ને એવું બધું સમજાવે આ લોકો કે મગજની નસો છૂટી પડે, તમારી યાદશક્તિ પાછી આવે જો વ્યવસ્થિત બોલે તો, અને વ્યવસ્થિત જગ્યાએ હોય તો. બાજુમાં જ ખટારા ચાલતા હોય ને ગમે એટલા ઓમકાર કરે ને તેને કાંઈ ન મળે. એ કેવળ ધ્વનિ નથી ઓમકાર, પીપલાદ કહેવા માગે છે એ સાર્થક ધ્વનિ છે, ઉત્તમ કક્ષાનો ધ્વનિ છે. ઓમ, અ, ઉ અને મ એક ભારતવર્ષની શોધ છે. આ એક જ અક્ષર એવો છે ઓમકાર જેને બોલીને આપણે ધ્યાન કરી શકીએ. ગમે તે શબ્દ, ગમે તે ભાષાના લો, તમે એ શબ્દ બોલીને ધ્યાન કરી જ ન શકો. ગમે તેવો શબ્દ આપણને ગમતો હોય ને, ધારો કે અંગ્રેજી ભાષામાં લાખો શબ્દો છે, તમને જે શબ્દ ગમતો હોય ને એ તમારે મનમાં ધારવાનો અને બોલવાનો અને પ્રાણાયામ કરવાનો, ફાવે જ નહીં. ઓમકાર એક એવી શોધ છે, અદ્ભુત શોધ છે, ધ્વનિ દ્રષ્ટિએ અદ્ભુત છે. પણ આપણા શાસ્ત્રો એમ કહે છે, પીપલાદ એમ કહે છે કે ઓમકાર એ કેવળ ધ્વનિ નથી, એ સાર્થક ધ્વનિ છે, એનો અર્થ છે. એ અર્થને સંભાળીને જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે તો ઘણા બધા લાભ છે. પણ આજે આપણે એ જોવું છે કે એનો અર્થ શું કહ્યો એમણે. એતદ્વય સત્યકામ પરમચ અપરમચ બ્રહ્મ યદ ઓમકાર. હે સત્યકામ, ઓમકારથી બે તત્વોનો બોધ થાય છે, એક તો પરબ્રહ્મ અને બીજું અપરબ્રહ્મ. પરમચ અપરમચ બ્રહ્મ યદ ઓમકાર. દેખાય છે ને બે પ્રકારના બ્રહ્મ, એક પર એટલે શ્રેષ્ઠ અને એક અપર એટલે એનાથી નાનું. પરબ્રહ્મ એટલે પુરુષોત્તમ અને અપરબ્રહ્મ એટલે અક્ષરબ્રહ્મ. બીજું તમે અહીંયા એ જુઓ કે બંને જગ્યાએ બ્રહ્મ શબ્દ વપરાયો છે એક સરખી રીતે. પરમ છે અપરમ છે બ્રહ્મ. વ્યાસજી જ્યારે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા લખે છે એ વખતે બ્રહ્મ શબ્દથી શાસ્ત્રોમાં જે અક્ષર બ્રહ્મની વાત કરી અને પરબ્રહ્મની વાત કરી એ બંનેનો એક સાથે સ્વીકાર કરે છે. એટલે એ શબ્દને જ્યારે સમજાવવામાં આવે ત્યારે બ્રહ્મણોહો જિજ્ઞાસા, બે બ્રહ્મની જિજ્ઞાસા એટલે બ્રહ્મ જિજ્ઞાસા એમ કહેવામાં આવે છે. હવે આ બધું નિરૂપણ જે બ્રહ્મજ્ઞાનનું કર્યું, બ્રહ્મજ્ઞાનની ઈચ્છા, એ નિરૂપણ આવ્યું ક્યાંથી? બ્રહ્મનો વિચાર કર્યો કોણે? આ બ્રહ્માંડમાં સર્વપ્રથમ વખત આ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ નામના બે તત્વોની છણાવટ, એની સ્પષ્ટતા જો કોઈએ પણ કરી હોય તો આપણે જેના આશ્રિત છીએ એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે કરી છે. આ પ્રકારની વાત એમના આવ્યા પહેલાં થઈ જ નથી. શાસ્ત્રોમાં છે, શાસ્ત્રોમાં એટલે કેવી રીતે? પરોક્ષપણે એને સમજનારું સ્વામિનારાયણ ભગવાને આવીને સમજાવી. બ્રહ્મ જિજ્ઞાસાની વાત કરી અહીંયા, એ બ્રહ્મ જિજ્ઞાસાનો અર્થ સ્વામિનારાયણ ભગવાને એક વચનામૃતમાં કર્યો છે. મધ્યનું ત્રીજું વચનામૃત અહીંયા આપણે સામે વાંચી શકીએ છીએ. જુઓ, એમાં બે બ્રહ્મ દેખાશે, બંને બ્રહ્મનો મહિમા પણ દેખાશે, સાધના પણ દેખાશે, એનું ફળ પણ દેખાશે. વાક્યો એવા છે, જે બ્રહ્મ છે તે તો નિર્વિકાર છે ને નિરંશ છે, માટે વિકારને પામે નહીં ને એના અંશ પણ થાય નહીં. અને એ બ્રહ્મ જે તે પ્રકૃતિ પુરુષ આદિક સર્વેના કારણ છે ને આધાર છે ને સર્વને વિશે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. આટલા સુધી બ્રહ્મનો મહિમા આવ્યો. ફરીથી એટલા એટલી લીટીમાં કેટલી વાતો થઈ એ તમે જુઓ કે બ્રહ્મ છે નિર્વિકાર નિરંશ છે. બીજી વાત એ કરીએ, બ્રહ્મ છે પ્રકૃતિ પુરુષ આદિક સર્વેના કારણ છે. આ પ્રકૃતિ પુરુષ આદિક છે શબ્દ છે ને એ જરા આપણને
અલગ સમજાય નહીં એવો શબ્દ છે. તમે એને સહેલી રીતે એમ સમજો, જેટલી કંઈ સૃષ્ટિ અત્યારે છે એ બધાનું કારણ છે. આ મહિમા થયો, પ્રકૃતિ પુરુષ આદિક સર્વેના કારણ છે, આધાર છે. એટલે કે સૃષ્ટિની ઉત્પત્તિ કરીને પછી એને ધારણ કરી રાખે છે અને સર્વને વિશે અંતર્યામી શક્તિ એ કરીને વ્યાપક છે. અંતર્યામી શબ્દ એટલે આપણે ગઈકાલે વાત કરી હતી, કેવળ વ્યાપકપણું નથી. અંત એટલે અંદર વ્યાપે અને યામી એટલે નિયમન કરે. અંદર વ્યાપીને નિયમન કરે, સંચાલન કરે. સંચાલન કરવું એટલે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તાવવું. આટલું બ્રહ્મની વાત લખે છે. પછી મહારાજે જો હવે બીજા બ્રહ્મની વાત કરે છે, અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે. આ વાક્ય જ્યારે બોલાયું, મહારાજ બોલ્યા હશે મધ્યના ત્રીજા વચનામૃતમાં, મહારાજની પહેલાં જેટલા આચાર્યો થઈ ગયા, જેટલા સંપ્રદાયો થઈ ગયા, એ બધાથી છે ને સ્વામિનારાયણ સંપ્રદાય જુદો પડી ગયો. બ્રહ્મને પરબ્રહ્મની વાત, અને બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે, ને બ્રહ્મના પણ કારણ છે, ને આધાર છે, ને પ્રેરક છે. કેટલી સ્પષ્ટ વાત છે. પછી મહારાજ એમ કહે છે કે એમ સમજીને, સમજીને એટલે જિજ્ઞાસા, જ્ઞાન શબ્દ છે ને, બ્રહ્મનું જ્ઞાન, એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. બ્રહ્મ સાથે એકતા અને પરબ્રહ્મની ઉપાસના. બ્રહ્મ અને પરબ્રહ્મ બંનેમાં એક જ બ્રહ્મ શબ્દ વપરાણો. તો બ્રહ્મ જ્ઞાનની વ્યાખ્યા મહારાજ કરે. જો શરૂઆત કેવી છે, બ્રહ્મ જ્ઞાનની છે. આમાં શબ્દો નથી લખ્યા, પણ મહારાજ શરૂઆત એવી રીતે કરે છે. હવે બ્રહ્મ જ્ઞાનમાં તો એમ સમજવું. કહેવાનું તાત્પર્ય અત્યારે એ જ છે કે બ્રહ્મસૂત્રોના લગભગ 550થી વધારે સૂત્રો છે, એમાં અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એ બંને તત્વોનું સ્પષ્ટ રીતે નિરૂપણ તાર્કિક રીતે થયેલું છે. એટલે બ્રહ્મસૂત્રોમાં પણ અક્ષર પુરુષોત્તમ દર્શન આપણે જોઈ શકીએ છીએ. સાર એટલો જ થયો બ્રહ્મસૂત્રો માટેનો કે બ્રહ્મજ્ઞાનમાં આવેલ બ્રહ્મ શબ્દ બે પ્રકારના બ્રહ્મને જણાવે છે, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપો પરસ્પર ભિન્ન છે. અક્ષર બ્રહ્મ પણ સૃષ્ટિનું કારણ છે અને પરબ્રહ્મ તે અક્ષર બ્રહ્મ કરતાં પણ પર છે, તેના નિયામક છે અને પ્રેરક છે. આટલું સમજીએ એટલે સમજવું કે બધા બ્રહ્મસૂત્રો સમજાઈ ગયા. આપણે અહીંયા અથા તો બ્રહ્મ જિજ્ઞાસા જે સૂત્ર છે એનો એક વખત પાઠ કરીએ. હું અહીંથી બોલું છું, એ રીતે આપ સૌ પણ બોલજો. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની બોલો જિજ્ઞાસા કરવી. આ રીતે આપણે ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર કહેતા પ્રસ્થાન ત્રયમાં અક્ષર પુરુષોત્તમ દર્શન કઈ રીતે છે એનો ટૂંકમાં પરિચય કેળવ્યો. હવે અગત્યની બાબત આવે છે, વચનામૃતમાં અક્ષર પુરુષોત્તમ દર્શન. આ બાબત મેં તમે હવે ખાસ ધ્યાનથી સાંભળશો. એટલા માટે વચનામૃત જ્યાંથી જ્યાં ઉપદેશોમાં આ અક્ષર પુરુષોત્તમ દર્શનનું નિરૂપણ થયું, આપણે એને ગંગોત્રી કહી શકીએ. આમ તો મહારાજ પોતે અવતર્યા અને આ લોકમાં પધાર્યા ત્યારથી જ એમને આ અક્ષર પુરુષોત્તમ દર્શનના ઉપદેશની શરૂઆત કરી દીધી હતી. એ વનવિચરણમાં હતા ત્યારે પણ આ જ બધી બ્રહ્મરૂપ થવાની વાતો, અક્ષરરૂપ થવાની વાતો કરે. જે એમના યોગમાં આવ્યા એમને સમજાવે, પાંચ ભેદના પ્રશ્નો પૂછે, એમને સ્પષ્ટ હતું. એના ઉત્તરોને સાંભળે, મનમાં રાખે, યોગ્ય અયોગ્ય એ તો પોતે જ જાણતા હતા. એમને જે વાત કરી તો કોઈને ખબર જ ન હોય. એમને પાંચ ભેદના પ્રશ્નો પૂછ્યા તો બધે પાંચ ભેદની ખબર જ ન હોય ને. જાણતા હોય તો શું જાણતા હોય, એ વખતે જે તત્વજ્ઞાનોનો પ્રચાર પ્રસાર થયો હોય. દાખલા તરીકે અદ્વૈતને જાણતા હોય તો અદ્વૈતની અંદર તો એક બ્રહ્મ જ સત્ય જગત મિથ્યાની વાત છે, એમાં પાંચ તત્વની તો વાત જ નથી. કોઈ વિશિષ્ટતા દ્વૈતને જાણતો હોય તેમાં ચિદ અચિદ ને ઈશ્વર ત્રણ જ તત્વોની વાત છે. આમ જુદા જુદા દર્શનોની સ્પષ્ટતા થતી હશે લોકોને, પણ સ્વામિનારાયણ ભગવાન પાંચ ભેદના પ્રશ્નો ત્યારથી પૂછતા.
કોઈ મુમુક્ષુ મળે તો સમજાવે પણ ખરા, પરંતુ વચનામૃતની અંદર ત્યાર પછી મહારાજે જે ઉપદેશો આપ્યા એ ઉપદેશોનું વ્યવસ્થિત સંકલન કરવામાં આવ્યું. આ વચનામૃતોની અંદર અક્ષર પુરુષોત્તમ દર્શન કઈ રીતે છે એ આપણે હવે જોવા પ્રયત્ન કરીએ છીએ. સૌથી પહેલાં અહીંયા એક વચનામૃત આપણે જોઈએ છીએ, લોયાનું 12મું. હવે અત્યારે આપણે જે વચનામૃતના સંદર્ભો જોઈએ એમાં દ્રષ્ટિકોણ આપશો એવો રાખજો કે આ વચનામૃતોમાં હમણાં જે આપણે લગભગ 3-1 સંદર્ભો જોઈશું એ સંદર્ભોમાં અક્ષર શબ્દ અને પુરુષોત્તમ શબ્દ કઈ રીતે વપરાયો છે એ તમે જોજો. એ જોઈને આપણને ખ્યાલ આવશે કે અક્ષર શબ્દ સ્વામિનારાયણ ભગવાને પોતે જ વાપરેલો શબ્દ છે, પુરુષોત્તમ શબ્દ ભગવાન સ્વામિનારાયણે પોતે વાપરેલો શબ્દ છે, અને કઈ કક્ષાએ કઈ વાત કરતી વખતે વાપર્યો છે એટલા પૂરતું અત્યારે ધ્યાન રાખીએ. આ ધ્યાન રાખવાની વાત એટલે કરવામાં આવે છે કે એના આધારે આપણને ખબર પડશે કે આ દર્શનનું નામ અક્ષર પુરુષોત્તમ દર્શન કેમ છે. અને એ જે નામ છે એ પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત નામ છે એ આપણને સ્પષ્ટ થાય. એટલે હવે વચનામૃતના સંદર્ભો છે, આ લોયાનું 12મું વચનામૃત છે જે તમે સામે વાંચો છો. એ લોયાના 12મા વચનામૃતનો સંદર્ભ જરા જોઈએ કે મહારાજ એ વચનામૃતની અંદર 6 પ્રકારના નિશ્ચયોની વાત કરે છે. નિશ્ચયો એટલે શું? તો ભગવાનના સ્વરૂપને સમજવું, ભગવાનના સ્વરૂપનો નિર્ણય, જેમ આપણે એકબીજાને સમજીએ છીએ ને, નિર્ણયો લઈએ છીએ, આપણા નિશ્ચયો હોય છે. કોઈક વ્યક્તિનું નામ પડે તો આપણે તરત જ એક આપણો પોતાનો અભિપ્રાય આપીએ કે ફલાણી વ્યક્તિ છે ને આવો છે, એ આપણો નિશ્ચય ગણાય. એવી રીતે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કઈ રીતે થાય છે એના પ્રકારો, એમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ પહેલા પ્રકારમાં, બીજો એક પ્રકાર એમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ. એ પહેલાં અને બીજા પ્રકાર માટે સ્વામિનારાયણ ભગવાને ત્યાં શબ્દો જે વાપર્યા છે એ સવિકલ્પ અને નિર્વિકલ્પ શબ્દ વાપર્યા છે. ભગવાનના સ્વરૂપનો સવિકલ્પ નિશ્ચય, સવિકલ્પ એટલે શું? એમાં વિકલ્પો આવે, થોડી વાર નક્કી થાય, પાછી શંકા પડે, વળી પાછો નિશ્ચય થાય, વળી પાછો ડગી જાય. જેમને આપણે સંસાર વ્યવહારની અંદર, ભલે આપણે મહારાજના આશ્રિત છીએ પણ કંઈ મુશ્કેલી આવે એટલે થોડો નિશ્ચય ડગે. એટલે સામાન્ય રીતે આપણે શું કહીએ કે હું તો બજારનું ખાતોય નથી, મેં ક્યારેય માંસ ખાધું નથી, મેં ક્યારેય કોઈનું અહિત કર્યું નથી, અને મારા ઘરમાં જ કેમ આવું બન્યો, એટલે સમજવું નિશ્ચય હલ્યો થોડો. સવિકલ્પ નિશ્ચય એના 3 પ્રકાર છે પાછા, ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ. ત્યાર પછી નિર્વિકલ્પ નિશ્ચય ઉત્તમ કક્ષાનો છે, આમ સવિકલ્પ કરતાં એમાં પણ મહારાજે 3 પ્રકાર કર્યા, ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ. એમાં જે ઉત્તમ પ્રકારનો નિશ્ચય છે એટલે 6ઠો પ્રકાર, જે અંતિમ કક્ષા છે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહે છે. એમ સમજીએ આપણે કે એ મુક્ત સ્થિતિનું વર્ણન છે. એ સ્થિતિને કોઈ પ્રાપ્ત કરે એટલે બીજું કંઈ જ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. એ સ્થિતિની જ્યાં વાત થાય છે એનું જે લક્ષણ લખ્યું એ આપણે હવે જોઈએ છીએ. એના શબ્દો જુઓ, મહારાજ શું લખે છે. અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર, તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સ્વામિનારાયણ ભગવાનના મનમાં સર્વશ્રેષ્ઠ સ્થિતિ છે. એ સર્વશ્રેષ્ઠ સ્થિતિની વાત કરે છે, એમાં અક્ષર અને પુરુષોત્તમની વાત છે. જુઓ, દેખાય છે ને અક્ષર શબ્દ દેખાયો? અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર, તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે. કેટલું સ્પષ્ટ છે તમે જુઓ.
આમાં ત્રણ વસ્તુઓ દેખાશે. અક્ષરનો મહિમા પણ છે. અક્ષરનો મહિમા શું છે કે અષ્ટાવરણે યુક્ત એવા કોટી કોટી બ્રહ્માંડ જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય. મહારાજે બીજે ક્યાંક એમ લખ્યું કે જેના એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠું, એક રોમમાં આ અક્ષરની મોટપ છે, અક્ષરની મોટાઈ છે. એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર બહુ સ્પષ્ટ કરી દીધું, એ ભગવાનને રહેવાનું ધામ છે. આટલી વાત તત્વોની સ્પષ્ટતા અને મહિમાથી પછી હવે આપણે એમની સાથે કેવી રીતે જોડાવું? અક્ષર અને પુરુષોત્તમ બે આવી ગયા. અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે જણાય એવું અક્ષર, એ અક્ષર પુરુષોત્તમનું ધામ, તો બરાબર છે. તો એ બંનેને એકબીજાના સંબંધ થયા. મારે એમની સાથે કઈ રીતે જોડાવું? તો તરત આપણા સુધી લાવે છે હવે આ વાક્ય. તે રૂપે પોતે રહ્યો થકો, તે રૂપે એટલે અક્ષર રૂપે, અક્ષર રૂપે પોતે રહે એટલે કે અક્ષરના ગુણ પોતે પ્રાપ્ત કરે અને પુરુષોત્તમ રૂપ નથી થવાનું, પુરુષોત્તમની ઉપાસના કરે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી એ અક્ષર પુરુષોત્તમનું રહસ્યાર છે, જે લોયાના 12મા વચનામાં સ્પષ્ટ છે. એટલે આ અક્ષર પુરુષોત્તમ દર્શન કહેવાય છે. મહારાજના મહાપ્રસાદીના શબ્દો, અતિ ઉત્તમ દશાની જ્યારે વાત કરે છે ને એ વખતે આ વસ્તુ આપણને દેખાય છે. એટલે આમાં આપણે આટલી વસ્તુ સમજીએ લોયા 12માંથી કે અક્ષર અને પુરુષોત્તમ બે તત્વો પરસ્પર જુદા છે, સ્પષ્ટ જ થયું. આવું અક્ષર છે ભગવાનને રહેવાનું ધામ છે એટલે બંને જુદા છે. અક્ષર પુરુષોત્તમનું ધામ એટલે કે નિવાસસ્થાન છે. મુમુક્ષુ એ અક્ષરરૂપ એટલે કે અક્ષર જેવા થવાનું છે અને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. બંને શબ્દો મહારાજના પ્રસાદીના. બીજું એક વચનામૃત જોઈએ. આ વચનામૃત છે ગરડા પ્રથમ પ્રકરણનું 21મું. એમાં મહારાજ એવું કહે છે તે અક્ષરના બે સ્વરૂપ છે, એટલે વાત જ અક્ષરથી શરૂ થઈ. તે અક્ષરના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમોલ કહીએ. હવે જોજો, અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. ફરી અક્ષર પુરુષોત્તમ દેખાયું. મહારાજ આગળ કહે છે અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. મહારાજે ફરી અહીંયા અક્ષર અને પુરુષોત્તમ શબ્દો વાપર્યા. આના આધારે આપણે આટલી વાત સમજીએ કે અક્ષર એ પુરુષોત્તમ ભગવાનના સેવક છે. બહુ સ્પષ્ટ છે અક્ષર પુરુષોત્તમ દર્શનમાં. અક્ષર એ પુરુષોત્તમ ભગવાનના સેવક છે. સેવક હંમેશા દાસ હોય એથી અક્ષર હંમેશા પુરુષોત્તમના દાસ થઈને રહે છે. બે સમકક્ષ નથી. અક્ષર પુરુષોત્તમ શબ્દ ભેગા બોલાય છે પણ અક્ષર પુરુષોત્તમના દાસ છે અને ભગવાનના ભક્તો તે અક્ષર જેવા થાય છે અને પુરુષોત્તમની સેવા પ્રાપ્ત કરે છે. એટલે બે સંદર્ભો આપણે જોયા, લોયાનું 12મું, પ્રથમનું 21મું. બંને જગ્યાએ અક્ષર પુરુષોત્તમ શબ્દ સ્પષ્ટ. હવે એક ત્રીજી વાત જુઓ. આ છે પ્રથમનું 41મું વચનામૃત. આ બધા મૂળ વચનામૃતના જ સંદર્ભો છે, આ બનાવીને તૈયાર નથી કર્યા. આજે મેં શ્રીજી મહારાજ એ વખતે જે બોલ્યા અને મહારાજના વખતના પરમહંસોએ જે નોંધ કરી એ નોંધ કરીને જે આપણો ગ્રંથ તૈયાર થયો અને આખો સત્સંગ જે વચનામૃત વાંચે છે એ વચનામૃતના સંદર્ભો છે. એમાં અક્ષર અને પુરુષોત્તમ શબ્દો વપરાયા છે એ અત્યારે આપણે જોઈએ છીએ. પ્રથમનું 41મું વચનામૃત. મહારાજ ત્યાં સૃષ્ટિની વાત કરે છે. આ તો બહુ અગત્યની વાત થઈ ગઈ. સૃષ્ટિ એટલે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થાય, બધા જ દર્શનોનો મુખ્ય વિષય છે ને સૃષ્ટિ કઈ રીતે થાય છે અને કોણ કરે છે, પ્રક્રિયા શું છે એની, એ બહુ અગત્યનું વાત હોય છે. દરેક દર્શનોની અંદર પોતપોતાની રીતે બધાએ વર્ણવેલું છે. સ્વામિનારાયણ ભગવાન પોતે જ્યારે સૃષ્ટિની વાત કરે એટલે આ બધું જ જ્યારે બને છે એની શરૂઆત કેવી રીતે થાય છે, બહુ અગત્યની જગ્યાથી મહારાજ ત્યાં શબ્દ પ્રયોગ કેવો કરે છે. જુઓ, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે. આ વાક્ય તો જુઓ, આ કેવા વાક્યમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા છે એ ખબર પડે.
અક્ષર અને પુરુષોત્તમ બંને હ, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, સ્પષ્ટ કર્યું કે ભગવાન અક્ષરાતીત છે, એ સૃષ્ટિ સમયને વિશે, એટલે તમે એવી કલ્પના કરો કે પ્રલય થઈ ગયેલો છે, કંઈ છે જ નહીં, અક્ષરધામ છે, અનંતકોટી મુક્તો છે, મૂર્તિમાં અક્ષરબ્રહ્મ એમની સેવામાં છે, અને જે કંઈ જીવો કે ઈશ્વરો માયામાં બંધાયેલા છે એ માયાના એક દેશમાં બધા લીન થઈ ગયા છે, અને આ જુદા જુદા નામ ને જુદા જુદા આકાર ને કંઈ જ દેખાતું નથી, એને પ્રલય કહેવાય. બધું ખાલી ખમ પડ્યું હોય, ચૂપચાપ સુમસામ કહીએ ને, એવા સમયમાં, એવા સમયમાં સૃષ્ટિ સમય એટલે એવું કહેવાય કંઈ જ ન હોય, અને ભગવાન સંકલ્પ કરે કે હવે મારે સૃષ્ટિ કરવી છે, એક વિચાર આવે કે સૃષ્ટિ કરવી છે. સૃષ્ટિ કરવી છે વિચાર કેમ આવે ભગવાનને? અનંત કોટી આત્માઓ જેણે જેણે કર્મો કર્યા છે એ બધા આત્માઓને ભગવાન જ્યારે કર્મફળ ભોગવવાની ઈચ્છા કરે ત્યારે એને અનુકૂળ સૃષ્ટિ બનાવે. જેમાં આપણને બધાને મૂક્યા, એક સમયમાં એમને સંકલ્પ કર્યો છે કે આ બધાને કર્મફળ આપવું છે. અનંત કોટી બ્રહ્માંડની સૃષ્ટિ કેવો સમય તમે જુઓ, કાંઈ જ નથી. પુરુષોત્તમ અક્ષરધામમાં બેઠા છે અને એ સંકલ્પ કરે કે મારે સૃષ્ટિ કરવી છે, અને એ સંકલ્પ કરીને એ સંકલ્પ સહિત પહેલી દ્રષ્ટિ જેની સામે કરે છે ને એ અક્ષર બ્રહ્મ છે. જગ્યા તો જુઓ અક્ષર બ્રહ્મની, અક્ષર અને પુરુષોત્તમ અનંત કોટી બ્રહ્માંડ રૂપ સૃષ્ટિથી પર બે તત્વો, એ બે તત્વોને લઈને અક્ષર પુરુષોત્તમ દર્શન બન્યું છે. આનાથી મોટી વાત કહી હોય બીજે? પ્રથમનું 41મું વચના છે, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામે જુએ, પોતે કંઈ કરવાનું જ નહીં પુરુષોત્તમને તો. ખરા છે આપણા ભગવાન તો એ આમ જોવે, અક્ષર બ્રહ્મે તૈયાર જ બેઠા હોય, સજાગ સેવક છે. આમ જોવે એટલે સમજી જાય, આપણી જેમ નહીં જોયા પછી કે કામ હતું, તો કે હા હા, તો કે શું, તો કે પાણી લાવો ને, તો કે આ ખરેખર પીવું છે? અલ્યા ભાઈ તો કીધું હોય તમને, માંડ માંડ ઊભો થાય એવું નથી. આ બેના સંબંધો અક્ષર ને પુરુષોત્તમ તૈયાર જ હોય એમની દ્રષ્ટિને. હવે જુઓ ભગવાન જ્યારે જુએ છે ને પુરુષોત્તમ, જ્યારે અક્ષર સામે, કાંઈ જ નથી, હા મુક્તો તો બેઠા જ છે, મુક્તો સામે નથી જોતા ભગવાન. શ્રીજીમાં જ એમ કહે છે કે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામે દ્રષ્ટિ કરે, એક જ યોગ્ય છે સૃષ્ટિની ઉત્પત્તિ માટે પરબ્રહ્મ પછી અક્ષર બ્રહ્મ, બીજા કોઈને સત્તા નથી આપી એમણે. અક્ષરને બધી સત્તા, બધી સત્તા એટલે શું થયું, સૃષ્ટિથી મોટી સત્તા શું હોય, મુક્તિથી મોટી સત્તા શું હોય? તો મુક્તિનો, મુક્તિ આપવાનો અધિકાર અક્ષરને આપ્યો, સૃષ્ટિ કરવાનો અધિકાર અક્ષરને આપ્યો દ્રષ્ટિ કરી. એ અક્ષર પણ શું કરે પાછા, એમની પાસે પણ પાવર ઘણો બધો છે, એ ઊભા થઈને દોડવા નથી માંડતા, આમાં પછીના વાક્યો નથી લખ્યા, પણ એ અક્ષર છે ને મુક્ત વૃંદ બેઠું હોય એની સામે જુએ, એમાંથી એક મુક્ત કોક ઊભો થાય જેને પ્રકૃતિ પુરુષ કહેવાય, એ મૂળ પ્રકૃતિ સાથે જોડાય, પછી અનંત કોટી બ્રહ્માંડ રૂપ સૃષ્ટિ થાય. અત્યારે કહેવાનું તાત્પર્ય એટલું જ છે, સ્વામિનારાયણ ભગવાને જ્યાં અગત્યના ઉપદેશો છે, મુખ્ય ઉપદેશો છે, ત્યાં દરેક જગ્યાએ અક્ષરને યાદ કર્યું છે અને પુરુષોત્તમને યાદ કર્યું છે. એ બંનેને ભેગા કરીએ એટલે અક્ષર પુરુષોત્તમ દર્શન બને. આ જે મતમ 41 વચના છે એમાં ત્રણ વસ્તુ આપણને સમજીએ, અક્ષર પણ સૃષ્ટિનું કારણ બને છે, પુરુષોત્તમ ભગવાન સૃષ્ટિનો સંકલ્પ થતાં પ્રથમ અક્ષર સામે જુએ છે. આ રીતે આપણે જોયું કે વચનામૃતમાં અક્ષર પુરુષોત્તમ દર્શન સ્પષ્ટ છે. હવે કોઈ વ્યક્તિ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનો દ્રોહ કરે તો તમે એમ સમજો કે વચનામૃતનો દ્રોહ કરે છે. આ શ્રીજી મહારાજના વચનો છે, આ વચનોની સામે કોઈ દિવસ શંકા ન કરાય.
આ વચનોની સામે પડકાર ન કરાય, આ વચનોની સામે શાસ્ત્રાર્થ ન કરાય, અતિ નમ્રને દાસ થઈને આ વચનોને જીવનમાં ઉતારાય. જેણે આ વાતની સ્વીકાર કર્યો એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત માને છે. આપણે ભાગ્યશાળી છીએ કે આ કંઈ વાંચ્યું નથી. આજે જોયું, વાંચ્યું હશે પણ કંઈ સમજાણું તો નહીં જ હોય, અને આપણું તો વાંચન એવું જ હોય છે, ઘણા નજર ફેરવતા હોય, ઘણા આંગળી ફેરવતા હોય, શું આંગળી નીચે જાય છે ખબર જ ન હોય. આપણી ઉપર દયા આપણી ગુરુ પરંપરાની છે, ગુણાતીતાનંદ સ્વામીની દયા છે. મહારાજ તો કહીને ગયા, અને સ્વામીની વાતો તમે વાંચો તો પાને પાને બ્રહ્મરૂપ થવાની વાત, અક્ષરરૂપ થવાની વાત. ગુણાતીતાનંદ સ્વામીએ તો જીવનનો ધ્યેય જ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત કહ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે, એક તો અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. કેટલું સ્પષ્ટ! આમ તમે રિવર્સ પ્રોસેસ કરો તો આ જ વાત વચનામૃતમાં, હજી પાછા જાઓ તો એ જ વાત બ્રહ્મસૂત્રમાં, હજી પાછા જાઓ એ જ વાત ગીતામાં, હજી પાછળ જાઓ તો એ જ વાત ઉપનિષદમાં. એક જ વાત, એક ધારી વાત ચાલી આવે છે. આપણા ગુરુઓની કૃપા છે. ગુણાતીતાન સ્વામી આપણને એ જ વાત કરી. આપણી પરંપરામાં ફરીથી વચ્ચે આપણે શાસ્ત્રીજી મહારાજને યાદ કરીએ કે એમણે આ બધી સ્પષ્ટતાઓ આપણને આપી. ભગતજી મહારાજની વાત હમણાં આપણે કરવાના છીએ, પણ સમજવાની બાબત એ છે કે જે સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, એને જીવવા આપણે પ્રયત્ન કરીએ છીએ એ પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત સિદ્ધાંત છે. કોઈની સાથે ચર્ચામાં ઉતરવાની જરૂર નથી, ચર્ચાનો પાર નહીં આવે. હા, કોઈ ચર્ચા કરે તો એને કહેવું કે આ ત્રણ વચના જોવન ભાઈ તમે કહો કાઢ નાખીએ, તો આપણા કાઢ્યા નીકળે? કોઈ દિવસ ના નીકળે ને. ચર્ચા કરવાની જરૂર નથી, આપણે સમજવાની જરૂરિયાત છે. હવે એક વસ્તુ આગળ જઈએ છીએ, આ એક બહુ અગત્યની વસ્તુ છે. સ્વામિનારાયણ મહામંત્ર. સ્વામિનારાયણ મહામંત્રમાં અક્ષર પુરુષોત્તમ દર્શન. આપણે રોજ ભજન કરીએ છીએ, આપણે ભાગ્યશાળી છીએ કે આપણે જે મંત્રનું ભજન કરીએ છીએ આપણા ઈષ્ટદેવ સ્વયં સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે, એનું આપણે ભજન કરીએ છીએ. હવે મહારાજનું નામ સંપ્રદાયમાં આવ્યા એટલે એમને દીક્ષા આપી તો નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી એવું હતું. સહજાનંદ શ્રીહરિ આપણે કહીએ છીએ. એમણે આપણને આ સ્વામિનારાયણ મંત્ર આપ્યો. આપણે ઇતિહાસ જાણીએ છીએ, અહીંયા એક શ્લોક છે બોલીને પછી આપણે એમાં વિશેષ ચર્ચા કરીએ. શ્રીહરિ સહજાનંદ સ્વયં ઉપદિદેશયમ સ્વામિનારાયણ મંત્રમ ગર્ભિતમ બ્રહ્મવિદ્યયા અક્ષરમ બ્રહ્મવિજ્ઞેયમ મંત્રે સ્વામીતિ શબ્દતઃ નારાયણેતિ શબ્દેન તત્પરઃ પુરુષોત્તમઃ. સહજાનંદ શ્રીહરિએ સ્વયં જ સ્વામિનારાયણ મંત્રનો ઉપદેશ કર્યો છે. આ મંત્રમાં સંપૂર્ણ બ્રહ્મ વિદ્યા સમાઈ છે. સહજાનંદ શ્રીહરિ કહે છે કે આ મંત્રમાં સ્વામી શબ્દથી અક્ષર બ્રહ્મને કહેવામાં આવ્યા છે, અને નારાયણ શબ્દથી તે અક્ષરથી પર એવા પુરુષોત્તમ પરબ્રહ્મને કહેવામાં આવ્યા છે. સ્વામી તે ગુણાતીત સ્વામી એ બધી વાતો આપણે કરીએ છીએ. બહુ સ્પષ્ટ રીતે મહારાજના વખતથી આ વાત મંત્રમાં થતી આવી છે. ત્રણ શબ્દોના આધારે આ વાત સમજી શકીશું. સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે તમે જુઓ, બીજા બે શબ્દોનો આધાર લે એટલે ત્રીજો આપણો સ્વામિનારાયણ શબ્દ સમજાશે. પહેલો શબ્દ છે લક્ષ્મીનારાયણ, બીજો શબ્દ છે નરનારાયણ, અને ત્રીજો એ જ ક્રમમાં આવે છે સ્વામિનારાયણ. લક્ષ્મીનારાયણ શબ્દને કઈ રીતે સમજાવવામાં આવે છે એ જોઈએ. તો લક્ષ્મ્યા સહિત નારાયણ ઇતિ લક્ષ્મીનારાયણ. તો લક્ષ્મી સહિત નારાયણ એટલે લક્ષ્મીનારાયણ. લક્ષ્મી છે સેવક છે, અને નારાયણ છે એ એમના સ્વામી છે. નરેણ સહિત નારાયણ ઇતિ નરનારાયણ. નર સહિત નારાયણ એટલે નરનારાયણ. એ જ લાઈનમાં હવે તમે જુઓ
એ જ રીતે સ્વામીના સહિત નારાયણ ઇતિ સ્વામી નારાયણ, સ્વામી સહિત નારાયણ એટલે સ્વામી નારાયણ. કેમ આવું કહેવું પડે છે મહારાજને? અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે. મહારાજ એક નવો મંત્ર આપે છે, એમનો પોતાનો મંત્ર છે. એ મંત્રની અંદર સ્વામીરૂપ થઈને આપણે નારાયણની ઉપાસના કરવી. એટલે જે વાત આગળથી ચાલી આવે છે, જેમના ઉપદેશોમાં છે, જે શાસ્ત્રોમાં છે, એ જ વાત એમણે સ્વામિનારાયણ મંત્રની અંદર મૂકી. બીજી વાત, સ્વામી નારાયણ શબ્દ છે તો ભક્ત સાથે ભગવાનનું સ્મરણ છે. એનું કારણ શું? કે ઉત્તમ ભક્તો છે એ ભગવાનની ભક્તિનો આદર્શ છે. આપણે પ્રમુખ સ્વામી મહારાજના મુખે ઘણી વખત સાંભળ્યું કે સીતા જેવા થઈને રામની ભક્તિ કરવાની છે, રાધા જેવા થઈને કૃષ્ણની ભક્તિ કરવાની છે, નર જેવા થઈને નારાયણની ભક્તિ કરવાની છે, લક્ષ્મી જેવા થઈને નારાયણની ભક્તિ કરવાની છે. એ રીતે સ્વામી જેવા થઈને એટલે અક્ષર જેવા થઈને નારાયણની એટલે પુરુષોત્તમની ભક્તિ કરવી. એ રીતે ઉત્તમ ભક્તને અહીંયા યાદ કરે છે. એટલે ઉત્તમ ભક્તો ભગવાનની ભક્તિનો આદર્શ છે, તેથી ભગવાનની સાથે તેમને યાદ કરવામાં આવે છે. ટૂંકમાં આપણે એટલું કહીએ અંતમાં કે સ્વામિનારાયણ એટલે અક્ષર પુરુષોત્તમ અને અક્ષર પુરુષોત્તમ એટલે સ્વામિનારાયણ.